હેલો ફ્રેન્ડ સ્ટાન્ડર્ડ ફાઈવ સબ્જેક્ટના લેક્ચરમાં એક્ઝામ્પલ થ્રી સુધી જોયું હતું એરિયાનું એક્ઝામ્પલ આપણે પેરીમીટર એટલે કે પરિમિતિ શીખી ગયા પરિમિતિનો ફોર્મ્યુલા પેરીમીટરનું ફોર્મ્યુલા તમને યાદ છે ને પરિમિતિનું સૂત્ર તો શું આવશે perimeter is equal to all side of so addition of all sides એટલે કે બધી બાજુના માપનો સરવાળો perimeter ના યુનિટ એટલે કે પરિમિતિ ના એકમ શું આવશે મીટર અથવા સેન્ટીમીટર બાળકો હું આ સૂત્ર અને એકમ વારે ઘડી વારંવાર અથવા તો દરેક લેક્ચર માં અને દરેક વિડિયો માં હું શા માટે બોલું છું કે જેથી તમને યાદ રહી જાય અને એક્ઝામ્પલ કરવામાં તમને સરળતા રહે ત્યારબાદ આપણે જોયું એરિયા એટલે કે ક્ષેત્રફળ ક્ષેત્રફળમાં શું કરવાનું મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર લેન્ડ ઇન લેન્ડ ક્ષેત્રફળ આપણને બે રીતના આવશે તો રેક્ટેન્ગલનું અને સ્ક્વેરનું સ્ક્વેરમાં બધી બાજુ સરખી આવશે એટલે એમાં એલ ઇન એલ અને રેક્ટેંગલ એટલે લંબચોરસમાં લેન્થ આવશે અને બ્રેથ આવશે એટલે કે લંબાઈ આવશે અને પહોળાઈ આવશે તો એનું સૂત્ર આવશે એનો ફોર્મ્યુલા આવશે એલ ઇન ટુ બી આજે આપણે ફોર્થ એક્ઝામ્પલ જોઈશું એમાં તમે અહીં જોઈ શકો છો ફોર્થ સ્ક્વેર છે ફોર સ્ક્વેર છે અને આ ફાઈવ સ્ક્વેર છે તો એરિયા ઇઝ ઇક્વલ ટુ એલ ઇન ટુ બી

આગળ પણ શીખી ગયા છીએ કે એક જ રકમ પરથી આપણે એરિયા અને પેરિમીટર બંને શોધી શકીએ છીએ તો પેરિમીટર ઇઝ ઇક્વલ ટુ આ શું છે સ્ક્વેર છે કે રેક્ટેંગલ તો રેક્ટેંગલ છે એટલા માટે પેરિમીટર ઇઝ ઇક્વલ ટુ એડિશન ઓફ ઓલ સાઇડ્સ તો ફોર પ્લસ ફાઈવ પ્લસ ફોર પ્લસ ફાઈવ તો ઇઝ ઇક્વલ ટુ આપણે એડિશન કરીશું બધાને તો શું આવશે એટીન સેન્ટીમીટર્સ ફાઈવ પ્લસ ફોર નાઇન નાઇન પ્લસ નાઇન એટીન એટીન સેન્ટીમીટર્સ આન્સર શું આવશે એરિયા ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી સ્ક્વેર સેન્ટીમીટર્સ આ એરિયા છે માટે એનો યુનિટ શું આવશે સ્ક્વેર સેન્ટીમીટર્સ અહીં સેન્ટીમીટર છે એટલે આપણે સેન્ટીમીટર અને પેરીમીટરમાં એટીન સેન્ટીમીટર નેક્સ્ટ જોઈશું ફાઇન્ડ ધ એરિયા ઓફ ધીસ શેપ અહીં તમને એક એરો જેવો ઊંધા એરો જેવો શેપ દેખાય છે દેખાય છે ને તેમાં રાઈટ માર્ક અને રોંગ માર્ક મેં કરેલા છે બંને તો આમાં આપણે આખા ખાના ગણવાના છે અડધા ખાના ગણવાના છે અને અડધા કરતાં વધારે એટલે કે પોણા ભાગના ખાના હોય એ આપણે કાઉન્ટ કરવાના છે આખા ખાના એટલે કે હોલ સ્કવેર અને વોલ નહીં બોલ્યા પણ શું બોલાશે હોલ બોલાશે ડબલ્યુ આમાં સાયલન્ટ છે તો આખા ખાના કેટલા છે આમાં આખા ખાના આપણે જે રાઈટ માર્ક કરેલા છે આખા ખાના છે તો કેટલા છે હોલ સ્કવેર હાઉ મેની 1 2 3 4 5 6 તો હોલ સ્ક્વેર કેટલા છે 6 નેક્સ્ટ આપણે જોઈશું કે અડધા ખાના અડધા ખાના કેટલા છે અડધા ખાના એટલે કે হাফ સ્ક્વેર તો અડધા ખાના અહીં બે છે આપણે જોઈશું કે અહીં આ અડધું અને આ અડધું આ અડધું અને અડધું અડધું નું અડધું કેટલું થશે આખું થશે તેમ કરીને આખા ખાના કેટલા થઈ જશે અડધું અડધું બે ઘા બે અડધા ખાના થશે એટલે આપણે એક આખો ખાનો થશે એટલે આ એક ખાનો અને આ બીજો આ એક ખાનો તો ટોટલ હાઉ મેની સ્ક્વેર તો કેટલા ખાના થયા તો 1 2 3 4 5 6 7 અને 8 તો બે અડધા ખાના થઈને એક આખો ખાનો બનશે તેવા આખા ખાના કેટલા થશે આમાં ચાર અડધા ખાના છે એટલે બે આખા ખાના થશે પોણા ખાના એટલે કે क्वार्टर स्क्वेयर्स પોણા ભાગના ખાના પોણા એટલે કે આખા કરતા ઓછો અને અડધા કરતા વધારે તો પોણા ખાના કેટલા છે આમાં અહીં શૂન્ય છે બધા અડધા છે અને આખા છે આપણે આ ભાગ જે છે સાઈડ પરનો એ નથી કાઉન્ટ જેટલું રાઈટ માર્ક અને નિશાની કરી છે એ જ આપણે ગણવાના છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું તો ટોટલ કેટલા ખાના થશે આમાં સિક્સ હોલ સ્ક્વેર્સ એન્ડ ટુ હાફ સ્ક્વેર્સ સિક્સ પ્લસ ટુ એટ નેક્સ્ટ એક્ઝામ્પલ તો આનું એરિયા શું આવશે એટ સ્ક્વેર સેન્ટીમીટર હવે અહીં આપણે જોઈશું જે કયો શેપ દોરેલો છે તો તમે અહીંથી જોઈ શકો છો આ જેટલામાં આપણે રાઈટ માર્ક કરેલું છે એટલો જ આપણો શેપ છે તો આ અહીં આપણે આટલો જ આપણો આ શેપ ગણાશે આજે આ વધારાનું છે કે જેમાં આપણે ટીક માર્ક નથી કર્યું એને આપણે ગાઉન્ડ ગણતરીમાં લેવાના નથી તો હોલ સ્ક્વેર એટલે કે આખા ખાના કેટલા છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન તો હોલ સ્ક્વેર્સ કેટલા છે ટેન હાફ સ્ક્વેર છે આમાં નથી કોઈ અડધા ખાના નથી એટલે અહીં આવશે જીરો ક્વાર્ટર સ્કવેર એટલે કે પોણા ભાગના ખાના કેટલા છે એ પણ નથી એટલે આવશે શૂન્ય જીરો તો ટેન પ્લસ ઝીરો પ્લસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ટેન તો આ શેપનો એરિયા કેટલો થયો

હાફ સ્કવેર આ અડધું અને આ અડધું કેટલા થશે અડધા અડધા એક આખું થશે એવી જ રીતે આ અડધું અને આ અડધું એટલે એક બીજું એક આખું ખાનું થશે તો એટલે એમ કરીને ચાર અડધા ખાના થશે એટલે કે બે આખા ખાના થશે એટલે અહીંયા આપણે લખીશું ટુ ત્રણ જો અહીંયા છ હતે તો આપણે અહીંયા લખતે ત્રણ ક્વાર્ટર સ્કવેર એટલે કે પોણા ભાગના ખાના કેટલા છે જે આમાં નથી એટલે આવશે ઝીરો તો સિક્સ પ્લસ ટુ પ્લસ ઝીરો કેટલા થશે એટ તો આ શેપ નો એરિયા થશે એટ સ્ક્સ સેન્ટીમીટર નેક્સ્ટ એક્ઝામ્પલ અહીં આપણે આટલો જ એરિયા કાઉન્ટ ગણતરીમાં લેવાનો છે આ લેવાનો નથી તો હોલ સ્ક્વેર કેટલા છે આમાં તો કેટલામાં રાઈટ માર્ક કરેવન એટ અહીંયા આ ભાગમાં થોડો અહીંયા લીટર નીચે આવેલો છે એટલે આ આખું ગણાશે નહીં તો કેટલા છે હોલ સ્ક્વેર એટલે हाफ स्क्वेअर અડધા ખાના કેટલા છે તો અહીં આપણે જોઈશું આ અડધું ને અડધું એક એક થઈ ગયું એટલે આવશે એક અને क्वार्टर स्क्वेअर એટલે કે પોણા ભાગનો ખાનો કેટલો છે આ છે પોણા ભાગનો ખાનો તો અહીં આવશે એક તો હાઉ મેની તો 8 + 1 + 1 કેટલા तो, થશે 8 + 1 9 + 1 10 તો આનો એરિયા કેટલો થશે 10² સેન્ટીમીટર બાળકો અહીં આપણું આ થર્ડ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે પૂર્ણ થાય છે તમારે તમારી નોટબુકમાં આ ચેપ્ટર લખી લેવાના છે અને ધ્યાન રાખવાનું છે યાદ રાખવાનું છે તમારે ફોર્મ્યુલા એટલે કે સૂત્ર અને એકમો ખાસ યાદ રાખવાના છે તો આ ચેપ્ટરમાં આપણે પેરીમીટર અને એરિયા વિશે સમજ્યા શેપ ઉપરથી આપણને રકમ આપી દીધી હોય તેના ઉપરથી આપણે પેરીમીટર અને પરિમિતિ શોધી પેરીમીટર અને એરિયા શોધી શકીએ આકારો આપેલા હોય એના પરથી અને આ ખાના ઉપરથી આપણે સ્ક્વેર ઉપરથી આપણે પરિમિતિ શોધી શકીશું ક્ષેત્રફળ પણ શોધી શકીશું તો આટલું તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું છે